ગૌ સમર્થનને લઈને આજે સમગ્ર ગુજરાતમાં બંધનું એલાન છે ત્યારે ધાનેરામાં પણ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. ગૌ ભક્તો તેમજ વેપારીઓએ વિશાળ રેલી યોજી ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપી 500 કરોડની સહાય આપવા રજૂઆત કરી છે. અત્યારે ગૌમાતા લંપી નામના રોગચાળાથી પીડાઈ રહી છે અને એક બાદ એક ગાયના મોત નિપજી રહ્યા છે, જેથી કરીને લોકો તેમજ ગૌસેવકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે સરકારે થોડા સમય અગાઉ 500 કરોડ ગાયોને સહાય આપવાની જાહેરાત કરી હતી, પરંતુ તે હજુ સુધી સહાય ન ચૂકવતા આજે ગૌસેવકો રસ્તા પર ઉતર્યા છે અને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. અત્યારે ગૌમાતા ભારે મુશ્કેલીમાં છે ત્યારે સરકાર સહાય ચૂકવે અને ગાયોની વારે આવે તેવી માંગ સાથે આજે સમગ્ર ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે ધાનેરા પણ સજ્જડ બંધ જોવા મળી રહ્યું હતું. ધાનેરામાં વેપારીઓ તેમજ ગૌસેવકોએ વિશાળ રેલી યોજી મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગાયોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા. સમર્થન મળે તેવા ઉદ્દેશ્ય સાથે આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાત બંધના એલાનને લઈ ધાનેરામાં પણ સજ્જડ બંધ જોવા મળી રહી છે. વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ગૌમાતાને સહાય મળે તે માટે સમર્થન આપી રહ્યા છે. તો બીજી તરફ ગૌસેવક તેમજ વેપારીઓ દ્વારા મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી ધાનેરાના જાહેર માર્ગો પર ફરી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને ત્યાં આવેદનપત્ર આપી સહાય માટેની માંગ કરવામાં આવી હતી. અત્યારે લંપી નામના રોગચાળાથી ગૌમાતા ભારે મુશ્કેલીમાં જોવા મળી રહી છે, ત્યારે ગૌમાતાને સહાય આપવામાં આવે અને સરકાર ગાયોને મદદરૂપ થઈ ગાયોને બચાવે તેવા ઉદ્દેશ્ય સાથે આજે ગુજરાત બંધ હતું, જ્યારે ધાનેરા પણ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. સુરેશ કલ્ચર.